અર્જુન આપેલી શરતો મુજબ પરવલયનું પ્રમાણિત સમીકરણ મેળવો તો એમાં સાતમો દાખલો એમાં નાભી 6-0 આપ્યું છે અને નિયમિકા એક્સ બરાબર -6 આ બે શરતને ધ્યાનમાં રાખી અને પરવલયનું પ્રમાણિત સમીકરણ જુઓ આ નાભી આ એ જીરો પાછળ જીરો છે જુઓ અહીં પાછળ જીરો એટલે એ જીરો સાથે સરખાવતા માટે એ બરાબર 2 હા એ બરાબર 6 અહીં નાભી એક્સ અક્ષ ઉપર છે માટે એક્સ અક્ષને તો વાય આમ 0 હોય એટલે એક્સ અક્ષ ઉપર હોય તો એક્સ અક્ષને સંમિત પરવલય વાય સ્ક્વેર બરાબર 4ax એ એટલે 6 એટલે કે વાય સ્ક્વેર 6 × 24x બસ આ પરવલયનું સમીકરણ ટૂંકમાં નાભી એ 0 એક્સ અક્ષ ઉપર છે આ એક્સ અક્ષને સંમિત પરવલય એટલે વાય સ્ક્વેર વાળો પરવલય આવે આવો પરવલય આકૃતિની જરૂર નથી નાભી ઉપરથી ખબર પડી જાય કે આ આડો પરવલય છે એટલે આપણે આ સમીકરણ લખ્યું જો આગળ 0 હોત તો અહીં એક્સ સ્ક્વેર બરાબર 4by લખોત આગળ અહીં 0 હોત તો પાછળ 0 હોય તો વાય સ્ક્વેર લખવાનું વાયમ 0 હોય તો વાય સ્ક્વેર લખવાનું એક્સિયમ નાભીનો 0 હોય તો એક્સ સ્ક્વેર લખવાનું હવે અમુકને એમ થાય કે આ નિયમિકા આનું શું તો કોઈ નિયમિકાની મદદથી એ શોધવું હોય તો આ નોંધમાં હું લખું છું આ નિયમિકા એક્સ બરાબર -a ને આની સાથે સરખાવતા આ નિયમિકાનું સમીકરણ એક્સ બરાબર -a છે તો એ બરાબર 6 જુઓ જેમ આપણે નાભી ઉપરથી એ શોધ્યો એમ નિયમિકા ઉપરથી શોધી શકાય એટલે ગમે તે આ બેમાંથી એકનો ઉપયોગ તમારે કરવાનો એ જ પ્રમાણે નાભી 2-0 અને નિયમિકા એક્સ બરાબર -2 આ નાભી એફ એ 0 જે એક્સ અક્ષ પર છે વાય આમ 0 છે એટલે એક્સ અક્ષ ઉપર અહીં એ બરાબર 2 મળ્યા કોઈ આની ઉપરથી એ શોધે તો ચાલે આને એક્સ બરાબર -a સાથે સરખાવો એ બરાબર 2 આના ઉપરથી એ શોધો તો ચાલે આ બેમાંથી ગમે તે એકનો ઉપયોગ કરવાનો હવે એક્સ અક્ષ પ્રત્યે સંમિત પરવલય વાય સ્ક્વેર બરાબર 4ax એની જગ્યાએ 2 મૂકો છો 4 × 2 = 8x આ જવાબ આ માગેલ પરવલયનું સમીકરણ આઠમો દાખલો નાભી 0-3 અને નિયમિકા વાય બરાબર 3 હોય તેવા પરવલયનું સમીકરણ શોધો જો અહીં આગળ 0 છે એટલે આ નાભી 0b કહેવાય જે વાય અક્ષ પર છે આ વાય અક્ષ ઉપર નાભી છે અહીં બી બરાબર -3 મળ્યા તો આ વાય અક્ષ પ્રત્યે સંમિત પરવલય વાય અક્ષ પ્રત્યે સંમિત એટલે ઊભો પરવલય એક્સ સ્ક્વેર બરાબર 4by બીની જગ્યાએ -3 મૂકો આ -3 એટલે એક્સ સ્ક્વેર બરાબર -12y એક્સ સ્ક્વેર બરાબર જુઓ એક્સ સ્ક્વેર વાળો પરવલય આ વાય અક્ષ પ્રત્યે સંમિત હોય પણ માઇનસ છે એટલે આ ઊંધો આવે આ બાજુ આની આકૃતિ દોરવ્યો આવી આવે આકૃતિ અહીં નાભી આવે આ સામેની સાઈડ નિયમિકા આવે આ પરવલયનું ખાલી સમીકરણ તમારે શોધવાનું છે જો શિરોબિંદુ ઉગમ બિંદુ અને નાભી 3-0 હોય તેવા પરવલયનું સમીકરણ તો એ નાભી એ 0 = 3-0
અહીં પાછળ જીરો છે એટલે જે એક્સ અક્ષ પર છે, નાભી એક્સ અક્ષ ઉપર છે એટલે પર્વલય આડો હોય, આ પર્વલય એમ આડો પર્વલય છે, આ રીતે નાભી ઉપરથી ખ્યાલ. અને ઉગમબિંદુ શીર્ષવાળો તો હોય જ, આ શીર્ષ ઉગમબિંદુ છે. તો અહીં એ બરાબર ત્રણ કહેવાય. તો હવે એક્સ અક્ષ પ્રત્યે સંમિત પર્વલય વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ફોર એ એક્સ, એની જગ્યાએ ત્રણ એટલે ચાર તરી બાર એક્સ, એની જગ્યાએ ત્રણ મૂક્યા એટલે બાર એક્સ. એ જ પ્રમાણે દસમો દાખલો જુઓ. જો અહીં નાભી માઇનસ બે જીરો છે તો નાભી આ એ જીરો જે એક્સ અક્ષ પર છે એ ઋણ છે એટલે પર્વલય વિરુદ્ધ દિશામાં હોય, એ બરાબર માઇનસ બે. આ એ ઋણ છે એટલે એ પર્વલય આમ ઊંધી દિશામાં પર્વલય હોય, એક્સ અક્ષ પ્રત્યે ઉપર નાભી હોય એટલે એ આ રીતનો ઉલટો પર્વલય છે. આ નાભી અહીં છે, નિયમિકા હામીની સાઈડ હોય, અને નિયમિકા દરેક દાખલામાં હામીની સાઈડ હોય, નાભી અહીં હોય. તો આ એક્સ અક્ષ પ્રત્યે સંમિત પર્વલય વાય સ્ક્વેર બરાબર ફોર એ એક્સ, એની જગ્યાએ માઇનસ બે મૂકો તો માઇનસ આઠ એક્સ, વાય સ્ક્વેર બરાબર માઇનસ આઠ એક્સ. આ પર્વલયનું સમીકરણ. શિરોબિંદુ ઉગમ બિંદુ હોય અને નાભી જીરો બે હોય તેવા પર્વલયનું પ્રમાણિત સમીકરણ મેળવો. જો શિરોબિંદુ ઉગમ બિંદુ તો હોય દરેકમાં, આ નાભી નાભી જીરો બી છે ઇઝ ઇક્વલ ટુ જીરો બે જે વાય અક્ષ પર છે. અહીં બી બરાબર બે, બી ધન છે, નાભી વાય અક્ષ ઉપર હોય એટલે આ પર્વલય આમ ઊભો પર્વલય આવે, ઊભો પર્વલય એક્સ સ્ક્વેર વાળો હોય. આ નાભી અહીં આગળ છે, આમેની સાઈડ નિયમિકા હોય, આ ઉગમ બિંદુ શિરોબિંદુ હોય, આ એક્સ અક્ષ ને આ વાય અક્ષ. તો વાય અક્ષ પ્રત્યે સંમિત પર્વલય વાય અક્ષ પ્રત્યે સંમિત પર્વલય એક્સ સ્ક્વેર બરાબર ફોર બી વાય, બીની જગ્યાએ બે મૂકો એટલે કે ચાર દુ આઠ, એક્સ સ્ક્વેર બરાબર આઠ વાય. આ પર્વલયનું સમીકરણ છે. જો શિરોબિંદુ ઉગમ બિંદુ હોય, પાંચ બેમાંથી પસાર થતો અને વાય અક્ષ પ્રત્યે સંમિત, જો વાય અક્ષ પ્રત્યે સંમિત કીધો છે એટલે ઊભો પર્વલય, અહીંથી આપણને ખબર પડી જાય આ વાય અક્ષ છે એના પ્રત્યે સંમિત એટલે આ પર્વલય આમ ઊભો પર્વલય. નાભી અહીં આવે, નિયમિકા અહીં સામેની સાઈડ આવે, આ ઉગમ બિંદુ શીર્ષ, આ એક્સ અક્ષ. તો જુઓ ઉગમ બિંદુ શીર્ષ શિરોબિંદુ વાળો વાય અક્ષ પ્રત્યે સંમિત પર્વલય, આપણે બધા જ પર્વલય ઉગમ બિંદુ શિરોબિંદુ વાળા જ છે. વાય અક્ષ પ્રત્યે સંમિત એટલે એક્સ સ્ક્વેર બરાબર ફોર બી વાય, બસ આ આપણે શોધવાનું છે. હવે બી શોધવા માટે એને આપ્યું છે જે પાંચ બેમાંથી પસાર થાય છે, તો જે પાંચ બેમાંથી પસાર થાય છે માટે આ એક્સની જગ્યાએ પાંચ લખવાના, વાયની જગ્યાએ બે લખવાના. પાંચનો વર્ગ પચીસ બરાબર આઠ બી, તો આના ઉપરથી બી બરાબર પચીસ અપન આઠ, આ બી મળ્યા. આ બીની કિંમત એકમાં મૂકતા અહીં આગળ બીની કિંમત એકમાં મૂકતા અહીં મૂકવાનું, બીનો લોપ કરવો પડે, એક્સ સ્ક્વેર બરાબર ફોર બી વાય
बी एटले 25/8 आ 4 उड़ी जाए 25/2 आ 2 ने आ बाजू लईए 2x² = 25y आ परवलयनुं समीकरण आ 12મો દાખલો હતો। હવે 11મો શિરોબિંદુ ઉગમબિંદુ 2-3માંથી પસાર થતા અને એક્સ અક્ષ પ્રત્યે સંમિત પરવલય શોધો। એક્સ અક્ષ પ્રત્યે એટલે કે આડો પરવલય, તો ઉગમ બિંદુ શિરોબિંદુ અને એક્સ અક્ષ પ્રત્યે સંમિત પરવલય y² = 4ax। એક્સ અક્ષ પ્રત્યે સંમિત એટલે આ આડો પરવલય, આ રીતનો આકૃતિની જરૂર નથી, આડો પરવલય આ એક્સ અક્ષ પ્રત્યે સંમિત। અને નંબર 1 આપો, જે 2-3માંથી પસાર થાય છે તો વાયની અહીં એક્સની જગ્યાએ 2 મૂકો અને વાયની જગ્યાએ 3 મૂકો, અહીં 3 મૂકો એટલે 3નો વર્ગ 9, અહીં 2 મૂકો એટલે 4 2 8, એટલે એ બરાબર 9/8। આ એની કિંમત 1માં મૂકતા અહીં આગળ એની જગ્યાએ 9/8 એટલે કે 9/2 અથવા તો 2y² = 9x આ પરવલયનું પ્રમાણિત સમીકરણ। ઉદાહરણ 8, એમાં વાય અક્ષ પ્રત્યે સંમિત અને 2-3માંથી પસાર થતો, તો જુઓ વાય અક્ષ પ્રત્યે સંમિત એટલે ઊભો x² = 4by જે 2-3માંથી પસાર થાય છે, તો અહીં એક્સની જગ્યાએ 2 મૂકો તો 2નો વર્ગ 4, -3 મૂકો એટલે -12, અહીંથી બી મળે આ 12 ભાગાકારમાં એટલે 4 તરી 12 બી મળ્યા, આ બીની કિંમત 1માં મૂકતા બીની કિંમત આ 1માં મૂકી અહીં આગળ, તો x² = બીની જગ્યાએ -1/3 એટલે -4/3, 3 આ બાજુ લાવો તો 3x² = -4y આ પરવલય એનું સમીકરણ આવું થાય।